પછી બીજી આકૃતિ છે. નંબર ચાર છે. ચાર માં તમને બે ગુજ આપે છે કે આવે જાય છે અને આ રીતે ધોરીને આપે છે કે આ ખૂણો એ અને પછી અહીં આપે છે કે આ ખૂણો બે. તો આ આખો ખૂણો અને પછી આ ખૂણો લીધો છે. ધારો કે એ બી સી છે અને અહીંયા ડી છે. તો પહેલા આખો ખૂણો લીધો છે કે એ બી સી અને ખૂણો ડી બી સી એ આસનનો કોણ છે તો ના કહેવાય. આસનનો કોણ નથી અને પાંચમા નંબરના બે ખૂણા અલગ છે માટે તે આસનનો કોણ છે. એના પછી એક બીજી આકૃતિ દોરી નાખે છે. નામ આપે છે
180 તો આ બંને આસનનું કોણ એ પૂરક કોણ થયા કહેવાય ચલો એના પછી છે કે બે આસનનું કોણ કોટિકોણ હોઈ શકે તો હા હોઈ શકે કઈ રીતે કોટિકોણનું માપ કેટલું હોય 90 માટે બે આસનનું કોણ ખૂણા કોટિકોણ હોઈ શકે બે ગુરુકોણ આસનનું કોણ હોઈ શકે બે ગુરુકોણ આસનનું કોણ હોઈ શકે કઈ રીતે બે ગુરુકોણ આસનનો કોણ હોઈ શકે એક લઘુકોણ એ બીજો ગુરુકોણ આસનનો કોણ હોઈ શકે એક લઘુકોણ છે અને બીજો ગુરુકોણ વિદ્યાર્થી મિત્રો તમારે ઘરેથી પ્રયત્ન કરો પેજ નંબર 97 ઉપરનો અને વિચારો ચર્ચા કરો એ ઘરેથી ગણિતની નોટમાં લખવાનું રહેશે.